પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસના તેમના પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતને અનેક મોટી ભેટ આપવાના છે. કરોડોના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ કરવાનું છે. ત્યારે એક મોટા ધાર્મિક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે. ત્યારે જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આ અહેવાલ. પ્રધાનમંત્રી મોદી ફરી આવશે ગુજરાત. ગુજરાતને આપશે અનેક મોટી ભેટ. અનેક વિકાસ કાર્યોને ખુલ્લા મૂકશે. લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રીનું ગુજરાતમાં આગમન થશે. 3 દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અનેકવિધ વિકાસ કાર્યોને ખુલ્લા મૂકશે, સાથે જ વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી એક ધાર્મિક કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. સૌથી પહેલા પ્રધાનમંત્રી 22મી તારીખે મહેસાણાના તરફ ગામમાં પહોંચશે, જ્યાં ભગવાન વાડીનાથના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. વિસનગરના તરફમાં ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. રબારી સમાજની ગુરુગાદી એવા તરફમાં વાડીનાથ મંદિરનું નિર્માણ કરાયું છે. આ મહોત્સવમાં સમગ્ર રાજ્યમાંથી રબારી સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ ઉમટ્યા છે. લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. તરફમાં વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. 22 તારીખનો એટલે ભવ્યનો સરસ મજાનો માહોલ બનશે. લાખોની મેદનીમાં અહીંયા લોકો જ્યારે આવવાના છે. દેશના વડાપ્રધાન શ્રી સાહેબ પણ 22 તારીખે જ્યારે પધારવાના હોય તો એમના માટે પણ વિશેષ પ્રકારની બધી તૈયારી કરવામાં આવેલ છે. સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે. રાજકીયના જે દાતાશ્રીઓ છે આ કાર્યક્રમને, એ લોકો પણ ખૂબ ઉત્સાહિત આ કાર્યક્રમને લઈને જોવા મળી રહ્યા છે. ખૂબ સરસ મજાની વ્યવસ્થા અત્યારે વાડીનાથ મંદિરમાં આપ જોઈ શકો છો અને ઉત્સાહ લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. વાડીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી અમદાવાદ આવશે, જ્યાં અમૂલ ફેડરેશનના સહકાર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સહકાર સંમેલનમાં સંબોધન પણ પ્રધાનમંત્રી કરશે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે, જ્યાં કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે, તો નવસારીમાં પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે. કરોડોના ખર્ચે આ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. નવસારીમાં 1141 એકરમાં આકાર લેનાર આ ટેક્સટાઇલ પાર્કમાં પ્લગ એન્ડ પ્લે સુવિધા અંડર 1 એમ્બ્રેલા મળી રહે તેવું આયોજન આ ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કરવાના છે. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. 22મી તારીખના તમામ કાર્યક્રમ પતાવી તેઓ સીધા પોતાના મતવિસ્તાર વારાણસી જશે. વારાણસીમાં કેટલાક વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ ફરીથી 24 તારીખે ગુજરાતમાં પરત ફરશે. 24મી તારીખે રાજકોટમાં ગુજરાતની પ્રથમ એઇમ્સની ભેટ આપશે. આ એઇમ્સ શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીના હસ્તે જ થયો હતો. હવે લોકાર્પણ પણ તેમના હાથે થવાનું છે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રના લોકોને મોટો ફાયદો થશે. તેમને અમદાવાદ સિવિલ સુધી લાંબા નહીં થવું પડે. રાજકોટમાં એક જાહેર સભાને પણ તેઓ સંબોધિત કરશે. તો ત્યાર પછી દ્વારકામાં એક નજરાણું બનવા જઈ રહેલા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ એવો બ્રિજ છે જે દ્વારકાથી ઓખાને જોડે છે. પહેલા યાત્રિકોને બોટમાં સવારી કરીને દ્વારકાથી ઓખા જવું પડતું, પરંતુ આ બ્રિજ બનવાથી યાત્રિકો પોતાની ગાડી લઈને જ સીધા ઓખા પહોંચી શકશે. આ બ્રિજને કારણે પર્યટનમાં વધારો થશે. જબ બેટ કે લોગો કી મેં સ્થિતિ દેખતા થા, સૂરજ ઢલને સે પહેલે હી સારે કામ પૂરે કરને પડતે થે, રાત કો આવાગમન બંધ હો જાતા થા, ઓર વો ભી પાણી કે માર્ગ સે હી આના જાના પડતા થા, મજબૂરન જિંદગી ગુજારની પડતી થી. અગર કોઈ અચાનક બીમાર હો જાય ઓર ઉસે અસ્પતાલ પહોંચાના હૈ और अगर वो रात का समय हो तो कितनी दिक्कत होती थी वो मेरे बेट के प्यारे भाई बहने भली भांति जानते हैं. सिग्नेचर ब्रिज का डिजाइन स्टेट ऑफ आर्ट है. ये ऐसा डिजाइन बनाया गया है कि इसको देखकर
આને વાલે લોગ એકદમ ખુશ હોંગે કે યે કોઈ ચીજ અલગ દિખ રહી હૈ. દ્વારકાના વિકાસમાં પ્રધાનમંત્રી અંગત રસ દાખવ્યો છે. જે સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે તેનું ભૂમિપૂજન પણ પ્રધાનમંત્રીએ જ કર્યું હતું. આ બ્રિજથી પર્યટનમાં ખૂબ જ મોટો વધારો થશે, જેના કારણે સ્થાનિક ધંધા રોજગારને મોટો ફાયદો થવાનો છે. તો પ્રધાનમંત્રી દ્વારકામાં રાત્રિ રોકાણ કરશે, સાથે જ દ્વારિકાધીશના દર્શન પણ કરશે. પ્રધાનમંત્રી રાજકોટમાં અટલ સરોવરનું પણ લોકાર્પણ કરવાના છે. આ સરોવરની સુંદરતા મન મોહી લે તેવી છે. સરોવરથી રાજકોટને બહુ મોટો ફાયદો થવાનો છે. લગભગ 136 કરોડનો ખર્ચ આમાં અંદાજવામાં આવેલો છે. અને આપણું જે સ્માર્ટ સિટી મિશન છે, એ સ્માર્ટ સિટી મિશન હેઠળ આ કોમ્પોનન્ટને લેવામાં આવેલું છે. આ સંપૂર્ણ જે પ્રોજેક્ટ છે એ લગભગ અત્યાર સુધીમાં 90% જેટલી કામગીરી એની પૂર્ણ થઈ ગયેલી છે. જે ફાઇનલ ટચિંગ વગેરેની જે કામગીરી કરવાની થાય છે એ કામગીરી હાલમાં ચાલી રહેલી છે. પ્રધાનમંત્રી જ્યારે જ્યારે ગુજરાત આવે ત્યારે ત્યારે કંઈક ને કંઈક ભેટ આપે છે. આ વખતનો પ્રવાસ સૌથી ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે લોકસભાની ચૂંટણી આ વર્ષમાં જ યોજાવાની છે અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેમ કહીએ તો ખોટું નથી. ત્યારે ભાજપ ફરી 26માંથી 26 બેઠક સાથે હેટ્રિક લગાવે તે માટે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.